જે વરસાદ પડ્યો તે જોયો, પરંતુ એ જાણવું પણ ખૂબ જરૂરી છે કે આવનારા સમયમાં વરસાદ કેવો રહેશે. આપના જિલ્લા અને શહેર માટે શું આગાહી કરવામાં આવી છે તે માટે જોઈએ આ રિપોર્ટ. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ કેવું રહેશે આગામી અઠવાડિયું? સૌથી સચોટ આગાહી. રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ પણ બરાબરની ધબધબાટી બોલાવી રહ્યો છે. ઠેર ઠેર વરસાદ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત હોય કે પછી હોય મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ઝોન, તમામ જગ્યાએ આખી સિઝનમાં ખૂબ જ સારા પ્રમાણમાં વરસાદ પડ્યો છે. અને હજી પણ જ્યારે સિઝનને લગભગ બે મહિના જેટલો સમય સત્તાવાર રીતે બાકી છે, ત્યારે આગામી સમયમાં પણ ધોધમાર વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જો કે આખી સિઝનની વાત તો આપણે કરતા રહીશું, પરંતુ આપને એ બતાવીએ કે આવનારા થોડા દિવસો ગુજરાતમાં કેવા રહેવાના છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગનું સ્પષ્ટ કહેવું છે કે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક રીતે વરસાદ જોવા મળશે. ન માત્ર આટલું, પરંતુ અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ખૂબ જ ભારે વરસાદ અમદાવાદમાં પડશે. મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આગામી 5 દિવસ સુધી વરસાદની સાથે સાથે 45-50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાવાનો છે. અને આ સ્થિતિને જોતા માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના પણ તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે. એટલે કે શનિવારે જે સ્થિતિ રાજ્યના લોકોએ જોઈ, તેનાથી પણ વધુ પ્રબળ સ્થિતિ આવનારા સમયમાં રાજ્યમાં જોવા મળશે, અને તે વાતમાં કોઈ જ બેમત નથી. સામણો રવિવારથી એટલે કે ડે 2થી કેવી રહેશે સ્થિતિ? डे टू की बात करेंगे तो डे टू के लिए भरूच और सूरत के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है. और इसके अलावा जो डिस्ट्रिक्ट है गुजरात रीजन के, उसमें सारे डिस्ट्रिक्ट कवर है जिसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और डे 3 की बात करेंगे तो डे 3 के लिए भरूच और बड़ोदरा के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है. और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और डे 4 की बात करेंगे तो डे 4 के लिए गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और डे 5 की बात करेंगे तो डे 5 के लिए सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, डांग, तापी और अहमदाबाद के लिए हैवी रेनफॉल की वार्निंग है. જે પ્રકારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેને જો વધુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો રવિવારે ભરૂચ અને સુરતમાં અતિ ભારે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને આ સાર્વત્રિક હશે. જો વાત સોમવારની કરવામાં આવે તો સોમવારના દિવસે ભરૂચ અને વડોદરામાં અતિ ભારે વરસાદ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે, એટલે કે 33-33 જિલ્લાઓને આવરી લેશે. મંગળવારની આગાહી કરવામાં આવે તો મંગળવારે પણ સોમવારની જેમ જ રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. બુધવારે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. એટલે કે આ તમામ બાબતો પરથી એક વાત ચોક્કસ રીતે દેખાઈ રહી છે કે આવનારા 4 દિવસ સુધી રાજ્યભરમાં સાર્વત્રિક પ્રમાણમાં વરસાદ જોવા મળશે, અને તેને લીધે રાજ્યમાં તમામ નદીઓ, તળાવ, ડેમ પૂરેપૂરી રીતે છલકાવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે. આ સ્થિતિમાં બની શકે કે જે પ્રકારની સંભાવનાઓ છે તે મુજબ જ આવનારા સમયમાં રાજ્યમાં વરસાદ 100% પાર કરી જશે. હાલમાં પણ એવરેજ વરસાદ ગણીએ તો તે 77% પાર તો પહોંચી ચૂક્યો છે, અને જ્યાં સિઝનને 8 અઠવાડિયા કરતા પણ વધુ સમય બાકી હોય ત્યારે કુલ વરસાદની ટકાવારીનો આંકડો વધશે તેવી નિશ્ચિત સંભાવનાઓ માનવામાં આવી રહી છે. જોઈ રહ્યું કે આગામી દિવસો રાજ્યભરમાં કેટલા પ્રમાણમાં વરસાદ જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ,